આ સહાયની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ પડવી જોઈએ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યો છે નિવેદન મહેસૂલ વિભાગની વિવિધ ટીમો બનાવવામાં આવશે કોઈ પણ જિલ્લામાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવશે મહેસૂલ વિભાગનું કામ ઝડપથી થાય તે માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવશે તેવું મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું મહેસૂલ વિભાગ તરફથી અત્રેથી કેટલીક ટીમો અમે તૈયાર કરી રહ્યા છીએ જે ગમે ત્યારે ઓચિંતુ કોઈ પણ કલેક્ટરશ્રીને ત્યાં આખા ગુજરાતમાં જશે વિવિધ ટીમો છે ચકાસણી કરશે તો રાજેન્દ્ર ત્રિવેદીની લોકોને અપીલ ભ્રષ્ટાચાર અંગે લોકો ફરિયાદ કરે રાજેન્દ્ર ત્રિવેદી પોતાના ફોનમાં રેકોર્ડિંગ કરી મોકલાવે ફરિયાદો અંગે તરત જ પગલા લેવામાં આવશે સરકારી ખાતામાં ભ્રષ્ટાચાર બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે તેવું નિવેદન રાજેન્દ્ર આપ્યું ગુજરાતની જનતાને નાગરિકો ભાઈઓ બહેનોને વિનંતી કરું છું આપની પાસે કોઈ પણ અધિકારી કોઈ પણ કક્ષાનો કર્મચારી કામ કરવા માટે મહેસૂલના કર્મચારી વાત છે પૈસા માંગતો હોય આજકાલ બધાની પાસે સામાન્ય રીતે મોબાઈલ હોય છે આવું ખુફિયા રેકોર્ડિંગ કરી લેશો મારા વિભાગને મોકલશો મોકલશો મને અમે તુરત જ પર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે છે ત્યારે બોડેલી તાલુકાના અલદાપુરપુરામાં બરોડા ડેરી દ્વારા સો કરોડથી વધુના ખર્ચે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરાયો છે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું અને આ સાથે સીએમના હસ્તે બાળકોને ન્યુમોકોકલ વેક્સિન આપવાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો ન્યુમોકોકલ રસી બાળકોમાં થતા ન્યુમોનિયા વિરોધી છે જેની બજાર કિંમત સાત હજાર પાંચસો છે જ્યારે કે સરકારી દવાખાનામાં આ રસી નિઃશુલ્ક અપાશે મે આવતીકાલે મળશે ગાંધીનગરને નવા મે